સ્ટુડન્ટ્સ માય સેલ્ફ મનીષ પાટીલ આઈ એમ અ લેક્ચરર ઓફ કોમ્પ્યુટર ઇન વશિષ્ઠ જેનેસિસ સ્કૂલ ઓકે તો આપણે ધોરણ નવની અંદર ચેપ્ટર થ્રી આપણે સ્ટાર્ટ કરી દીધું છે ઓકે લાસ્ટ લેક્ચરમાં અમે આપ ચાપ્ટર થ્રી સ્ટાર્ટ કર્યું હતું ઓકે આજે આપણું ચેપ્ટર થ્રી પૂરું થઈ જશે ઓકે બહુ નાનું એવું ચેપ્ટર છે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું પણ આજે એ આ ચેપ્ટર પૂરું થઈ જશે બરાબર તો મારી પાસે સ્ટેન્ડર્ડ નાઇન્થની પીડીએફ ફાઇલ છે એમાં ચેપ્ટર થ્રી છે તો આપણે ઓપન કરીએ ઓકે તો આ છે તમારું ચેપ્ટર થ્રી ઓકે ઇનપુટ અને આઉટપુટ એકમો રેડી તો એની અંદર આ બધું અપલોડ થઈ ગયું હતું તો આપણું ચેપ્ટર અહીંયા સુધી ચાલ્યું હતું મેં તમને લાસ્ટ લેક્ચરમાં માઉસ અને જોએસ્ટિક વિશે મેં તમને બધી વાત કરી હતી તો આજનો જે ટોપિક છે એ છે સ્કેનિંગ ડિવાઇસ અહીંથી આપણે આજનો ટૉપિક સ્ટાર્ટ કરવાનો છે બરાબર તો આજે મેં તમને જે ટોપિક ચલાવું છું આજે કયા કયા ટોપિક આપણે ભણવાના છે આજે આપણું ચેપ્ટર પૂરું થઈ જશે એક છે સ્કેનિંગ ડિવાઇસ પછી એ છે બારકોડ સ્કેનર પછી એક છે એમઆઈસીઆર શું છે પછી એક છે આપણું એટીએમ કાર્ડ રીડ રીડ કરવા માટે જે મશીન આવે છે ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર પછી એક છે સ્પીચ એન્ડ વિઝન ડિવાઇસે શું છે આઉટપુટ ડિવાઇસની અંદર કયા કયા ડિવાઇસ આવે છે મોનિટર પ્રિન્ટર પ્રોજેક્ટર પ્લોટર અને વોઇસ રિસ્પોન્સ તો એના વિશે વાત કરવાના છે પછી મોનિટર પ્રિન્ટર પ્રોજેક્ટર એન્ડ લાસ્ટમાં છે વોઇસ રિસ્પોન્સ ઓકે પછી તમા આપણું ચેપ્ટર પૂરું થાય છે તો આજે આ બધા જ જે ટોપિક છે એ આપણે ક્લિયર કરવાના છે તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ સ્કેનિંગ ડિવાઇસ ઓકે તો આવું સ્કેનર તમે જોયું હશે બરાબર આવું જે સ્કેનર છે એ સ્કૂલમાં પણ છે આપણા ઓકે પછી તમે ઘણી બધી જગ્યાઓ તમે કોઈક સાયબર કેફેમાં જાઓ છો ત્યાં પણ તમને આવું સ્કેનર જોવા મળશે એક નોર્મલ એવું સિમ્પલ સ્કેનર છે આવું સ્કેનર આપણે આપણા ઘરે પણ વાપરી શકીએ છીએ જો તમારી પાસે જો ઘરે કોમ્પ્યુટર હોય તમારું કામ જો તમને જો ઉપયોગી થતું હો થતું હોય કે તમારું સ્કેન કરવાનું છે એટલે એમ ખાલી લઈને ઘરે રાખવાનું છે એમ નહીં એ એ યુઝમાં થતો હોવો જોઈએ કે તમારી પાસે આવું ઘણું બધું કામ આવે છે કે જેને તમે સ્કેન કરવું પડે છે તમારે આ ત્યારે જ આ તમારે આ ડિવાઇસ લેવાનું છે બરાબર તો સ્કેનિંગ ડિવાઇસ તેમાં શું છે કે તમે કોઈપણ વસ્તુ અહીંયા સ્કેન કરી શકો છો આ સ્કેનરને છે ને પીસી સાથે કનેક્ટ કરવું પડે છે બરાબર સ્કેનર છે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના અલગ અલગ કંપનીના સ્કેનર આવે છે બરાબર ઓલ ઇન વન પ્રિન્ટર આવે છે ઓલ ઇન વન પ્રિન્ટરની અંદર પ્રિન્ટર પ્લસ સ્કેનર આ બધું એક સાથે હોય છે પણ આ જે તમને દેખાય છે આ પ્રિન્ટર નથી આ ફક્ત સ્કેનર છે હું તમને વાત કરું છું ઓલ ઇન વન પ્રિન્ટર જે આવે છે એની અંદર પ્રિન્ટર પ્લસ સ્કેનર આવે છે એટલે એમાંથી પ્રિન્ટ પણ નીકળે અને સાથે સાથે એની સાથે સ્કેન પણ થાય પણ અહીંયા જે તમને જોવા મળે છે આ પ્રિન્ટર નથી આ ફક્ત સ્કેનર છે તો અમે એની અંદર કોઈપણ બુકનું પેજ સ્કેન કરવો હોય કે તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્કેન કરવો હોય તમારી કોઈપણ વસ્તુ દાખલા તરીકે કોઈ બી વસ્તુ કોઈપણ વસ્તુ તમારે સ્કેન કરવી હોય તો તમે અહીંયા મૂકીને સ્કેન કરી શકો છો બરાબર તો સ્કેનિંગ ડિવાઇસ નિવેશ મેળવવા માટે નિવેશ એટલે શું માટે નિર્ગમ એટલે આઉટપુટ નિવેશ એટલી ઇનપુટ આપણે પેજને સ્કેન કરીએ ને પેજ સ્કેન કરીએ એટલે એ પેજ ઇનપુટ થાય છે અને પછી એ મોનિટરની અંદર આવે એટલે એને ઇનપુટ કહેવાય એટલે એને નિવેશ મેળવા સીધું જ જુએ છે અને મેળવેલા ડેટાને કમ્પ્યુટરમાં દાખલ કરે છે હવે કીબોર્ડ દ્વારા કંઈ પણ દાખલ કરવાની સ્ક્રીન ઉપ ઉપરથી કંઈ પણ પસંદ કરવાની જરૂર રહેતી નથી આ માટે ફક્ત સ્કેન આદેશ આપવામાં આવે છે બહુ સિમ્પલ છે સ્કેન કરવાનું ખાલી એ સ્કેનરને તમારે પીસી સાથે કનેક્ટ કરો બરાબર ત્યાં એક સ્કેન નામનો બટન હશે એટલે સ્કેનરની અંદર નહીં તો પીસીની અંદર કોમ્પ્યુટરની અંદર સ્કેન કરવા માટે એક બટન આવે છે તમે સ્કેન પર ક્લિક કરશો એટલે એની જાતે જ એ પેજ સ્કેન થઈ જશે ઓકે તો સ્કેનર તો અહીંયા લખ્યું જ છે કે ઉપરથી કંઈ પણ પસંદ કરવાની જરૂર રહેતી નથી ફક્ત સ્કેન આદેશ આપવામાં આવે છે અને ડેટા સીધા જ દાખલ થઈ જાય છે તે સમયનો બચાવ કરે છે અને ટાઇપ દ્વારા થતી ભૂલો ટાળે છે તસવીર હોય કે નકશા હોય કે ઉચ્ચ ગુણવત્તાવાળી દસ્તાવેજને સીધા જ સ્કેન કરીને કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે ઓકે તો આકૃતિ ત્રણ પોઈન્ટ ચારમાં દર્શાવેલું ઇમેજ સ્કેનર એ કોપીયર મશીન જેવું જ છે જેમાં દસ્તાવેજ મૂકવામાં આવે છે અને દસ્તાવેજનું ચિત્ર કોમ્પ્યુટરની મેમરીમાં ડિજિટલ સ્વરૂપે સંગ્રહ થઈ જાય છે હવે દસ્તાવેજની ઇલેક્ટ્રોનિક ચિત્ર એટલે ઇમેજમાં ફેરવવામાં આવે છે આ ઇમેજને બીજા કોમ્પ્યુટરમાં મોકલી શકાય છે તેની નકલ કરી શકાય છે અને પ્રિન્ટ પણ かえし。 ઓકે ઇઝીલી છે કે કોઈપણ વસ્તુ તમે અહીંયા સ્કેન કરો સ્કેન કરશો એટલે પછી એ તમારી એક ફોટો કોપી બની જશે પછી જ્યારે એ જે તમે વસ્તુ સ્કેન કરો છો એ કોમ્પ્યુટરમાં જ્યારે આવી જાય પછી તમે એની પ્રિન્ટ પણ કાઢી શકો છો કે તમને એની અંદર કંઈક તમારે કામ વર્ક કરવું હોય ફોટાની અંદર તો તમે કરી શકો છો તો સ્કેન કઈ રીતે થાય છે એને માટે મારી એના માટે મારી પાસે એક વિડીયો છે બરાબર આ બધી જ વસ્તુ આજે તમારે હું વિડિયો સેશન દ્વારા એક્સપ્લેન કરવાનો છું બરાબર તો અહીંયાથી હું પહેલાં જે સાઉન્ડ છે એ અહીંયાથી હું ઓછો કરી નાખીશ કે વિડીયોનો આપણે આપણે સાઉન્ડ આવવો નહીં જોઈએ તો આ સ્કેનર છે તો સ્કેનર કઈ રીતે યુઝ થાય છે તો મારી પાસે અહીંયા એક ફોલ્ડર છે જેની અંદર સ્કેનરનું જે છે એ આર્યું નોર્મલ સ્કેનર તો જો સ્કેનર કઈ રીતે થાય છે તો આ જો એક સ્કેનર મશીન છે સૌથી પહેલાં અહીંથી સ્કેનરને એ લોકોએ સ્ટાર્ટ કર્યું છે આ બટન છે બરાબર તો આ જે મેં વાત કરું છું ને ઓલ ઇન વન વાળું આ છે એની અંદર પ્રિન્ટ પણ નીકળે છે અને સાથે સાથે એમની સ્કેન પણ થાય છે બરાબર એટલે પ્રિન્ટર પ્લસ સ્કેનર છે બાકી આપણી બુકની અંદર આપણે જોયું ફક્ત સ્કેનર હતું હવે તમે અહીંયા જો કે અહીંયાથી કોઈ પેજ સ્કેન કરવા માગે છે તો આ પેજને અહીંયા મૂકી દીધું આ જો એરો દેખાય છે આ એરોને ટચ કરીને અહીંયા પેજ મૂકવામાં આવ્યું છે જેનાથી આપણે ખબર પડે કે અહીંયાથી સ્કેન કરવાનું છે કે આપણે પેજ આખો આખો અહીંયા ટચ થવો જોઈએ પછી તમે ઉપરથી એને બંધ કરી નાખો અને પછી તમે ડાયરેક્ટલી અહીંથી સ્કેન કરો તો પણ ચાલશે કોમ્પ્યુટરમાં જે જો હવે હવે આ આ પર્સન છે કોમ્પ્યુટરમાં જશે પછી સ્કેનરને સ્ટાર્ટ કરશે બરાબર એને પેજ સ્કેનરની અંદર મૂકી દીધું છે ઓકે હવે ડાયરેક્ટલી અહીંયા સ્કેન બટ ક્લિક કરશે ન્યૂ સ્કેન ન્યૂ સ્કેન કરે એટલે જે પેજ એને સ્કેનરની અંદર મૂક્યું હતું એ પેજ અહીંથી સ્કેન થઈ જશે બરાબર અહીંયા રિઝર્વેશન હોય છે કે તમને કેટલા ડીપીઆઈમાં રિઝર્વેશન એટલે તમારે કેટલું હાઈ ડિફિનેશન જોઈએ સ્કેનરની ફાઇલ ત્રણસો ડીપીઆઈ જોઈએ પાંચસો જોઈએ છસો જોઈએ ઓકે જેટલું તમે હાઈ રિઝર્વેશન રાખશો એટલું એટલું તમારું સ્કેનર એકદમ ક્લિયર દેખાશે બરાબર તો આ તો એક નોર્મલ નાનો એવો વિડિયો ખાલી એ જોવા માટે કે સ્કેનિંગ કઈ રીતે થાય છે ઓકે તમે જોઈ લીધું હવે એ જે સ્કેન કર્યું પેજ છે એ પછી તમારા કોમ્પ્યુટરની અંદર આવી જાય છે કઈ જગ્યાએ એ હવે કોમ્પ્યુટરની અંદર કોઈ પણ જગ્યાએ આવી શકે છે અહીંયા ડોક્યુમેન્ટની અંદર આ ફાઇલ આવી ગઈ છે જો તમે જોઈ શકો છો જે ફાઇલ એને સ્કેન કરી એ કોમ્પ્યુટરની અંદર આવી ગયું તો કેટલું ઈઝી છે મશીન દ્વારા સ્કેન કરવું બરાબર આ વિડીયો વિડીયો દ્વારા આપણે જોઈ લીધું તો એ જ વસ્તુ એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે તો આઈ હોપ કે આપકો આઈ હોપ કે તમને સ્કેનર ડિવાઇસ વિશે ખબર પડી ગઈ હશે હવે બીજો ટોપિક છે બારકોડ સ્કેનર હવે આવું બારકોડ સ્કેનર તમે ક્યાં જોયો છે ખબર સુપરમાર્કેટની અંદર તમે જ્યારે સુપર માર્કેટમાં શોપિંગ કરવા જાઓ છો જ્યારે બિલ કાઉન્ટર પર આપણે આવીએ છીએ બરાબર ત્યારે તમે જોયું છે કે બિલ કાઉન્ટર પર જે પર્સન હોય એ આ જે બારકોડ સ્કેનરનો યુઝ કરીને આપણું બિલ બનાવતો હોય છે તો અહીંયા લખ્યું જ છે કે તમે દુકાનમાં દુકાનદારના હાથમાં સ્કેનર જોયું હશે જે બારકોડ વાંચે છે આ પ્રકારના સ્કેનર હેન્ડ 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 હેલ્ડ સ્કેનર તરીકે જાણીતા છે આકૃતિ ત્રણ પોઈન્ટ પાંચમાં બારકોડ સ્કેનર દર્શાવેલ છે બરાબર આ બારકોડ સ્કેનર છે બારકોડ જુદી જુદી જ ધરાવતી સમાંતર રેખાઓ વડે બને છે યુનિવર્સલ પ્રોડટ કોડ એટલે યુપીસી ઓકે યુનિવર્સલ પ્રોડટ કોડ નામની એક પ્રમાણભૂત સાંકેતિક પદ્ધતિ છે હવે યુપીસી સ્વરૂપમાં પ્રિન્ટ કરેલા બારકોડને સ્કેનર વાંચે છે તમને ખબર બારકોડ સ્કેનર એટલે લીટી લિટીવાળા બારકોડ આવે એ બારકોડની અંદર એક નંબર હોય છે એનું પ્રાઇઝ હોય છે જે આપણે વાંચી શકતા નથી કેમ કે એ આપણે દેખાતી જ નથી પણ એ બારકોડની અંદર જે પણ કંઈ લખેલું હોય જે પણ કંઈ પ્રાઇસ ટેગ હોય આ મશીન શું કરે છે વાંચી લે છે બરાબર તો આ જે બારકોડ હોય એ બારકોડને શું કહેવાય આપણે યુપીસી ઓકે એક સાંકેતિક લિપિ એક સાંકેતિક કોડ હોય જે આપણે દેખાતું નથી પણ આ જે બારકોડ સ્કેનર છે એ શું કરે છે એ બારકોડની અંદર છુપાવેલો જે જે કંઈક ડેટા હોય એ આખો વાંચી લે છે તો ચાલો આપણે એ પણ જોઈએ કે બારકોડ સ્કેનર કઈ રીતે વર્ક કરે છે તો આ પાછા આપણે ફોલ્ડરમાં જઈએ અહીંયા બારકોડ સ્કેનરને વર્ક કરવાવાળો જે વિડિયો છે અહીંયા અહીંયા આ જોઈ લો તમે બારકોડ સ્કેનરનો ઓકે તો આ એક સુપરમાર્કેટ કે કઈ હશે બરાબર તો અહીંયા આ એક મશીન છે આ મશીન સાથે એ લોકોએ બારકોડ સ્કેનરને કનેક્ટ કર્યું છે જો હવે આ મશીન સાથે એ પર્સન બારકોડ સ્કેનરને કનેક્ટ કરશે આ છે બારકોડ સ્કેનર જે આપણે બુકમાં જોયું જે ઇમેજ આપણે બુકમાં જોઈ એ એના હાથમાં દેખાય છે આ બ્લેક કલરનું આ બારકોડ સ્કેનર છે બરાબર હવે આ બારકોડ સ્કેનર એ પર્સન આ મશીન સાથે કનેક્ટ કરે છે બરાબર બાકી આ બારકોડ સ્કેનર મશીન સાથે પણ કનેક્ટ કરી શકાય આ બારકોડ સ્કેનર તમે ડાયરેક્ટલી સીપીઓની પાછળ એટલે મોનિટર સિસ્ટમ સાથે પણ કનેક્ટ કરી શકો છો અહીંયા જે જો હવે આ અહીંયા પ્રાઇસ ટેક છે એ બધું આપણે બતાવશે બરાબર તો બાકી સુપરમાર્કેટમાં આ જે વસ્તુ છે એ સીધી જ ડાયરેક્ટ સિસ્ટમ સાથે કનેક્ટેડ હોય છે બરાબર તો જુઓ હવે અહીંયા જ્યાં તમને લાઈન દેખાય છે હું ફરીથી પાછળ લઉં છું થોડોક વિડીયો અને પોઝ કરું છું જો આ તમને દેખાય છે આ સ્ટીકર આ સ્ટીકરમાં લીટી લીટી દેખાય છે એની અંદર એની પ્રાઇસટેક છુપાવેલી હોય છે જે આપણે આપણે દેખાડતી નથી પણ આ બારકોડ જે રીડર છે એ બારકોડની અંદરની જો પ્રાઇસટેક છે એ રીડ કરી લે છે બરાબર તો એને કહેવાય બારકોડ રીડર ઓકે જેમ તમે અહીંયા સ્કેન કરો છો તો એની ટેગ અહીંયા આવી જાય છે જો અહીંયા આવી ગયું એનો પ્રાઇસ ટેગ એને અહીંયા આવી જાય છે પછી એક 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 વસ્તુ તમે લો અને એને સ્કેન કરતા રહો એટલે બધી બધા પ્રોડક્ટના જે પણ કંઈ રેટ છે ઓકે પ્રાઇસ છે અહીંયા અહીંયા ટોટલ થતી જશે બરાબર તો આ છે તમારું બારકોડ સ્કેનર આવી રીતે સુપર માર્કેટની અંદર બારકોડ સ્કેનરનો યુઝ થાય છે આ બધી જ વસ્તુ તમને બતાવું છું આ બધી જ વસ્તુ તમને ખબર તો હશે જ તમે પ્રેક્ટિકલી પણ જોયો હશે છતાંય હું તમને આજે વિડીયો સેશનમાં આ બધી વસ્તુ તમારે બતાવીને ક્લિયર કરું છું બરાબર તો આ જે તમારે બ્લેક કલરમાં દેખાય છે આ આપણું છે બારકોડ સ્કેનર ઓકે અત્યારે વિડીયો સેશન બંધ કરું છું ફરીથી આપણા લેક્ચરમાં આપણે જઈએ પીડીએફ ફાઇલની અંદર રેડી તો આ હતું બારકોડ સ્કેનર તો આ પેરેગ્રાફ થઈ ગયો હવે આગળનો હજુ એક નવો પેરેગ્રાફ છે કેટલાક સ્કેનરમાં કેટલાક સ્કેનરમાં ઇમેજમાંથી અક્ષર ઓળખી કાઢવાની સગવડતા રહેલી હોય છે એટલે કે કોમ્પ્યુટર સ્કેન કરેલા અક્ષરની ઇમેજમાંથી અક્ષર ઓળખી શકે છે આ કાર્ય સ્કેન કરેલા અક્ષરની ઇમેજને અગાઉથી સંગ્રહ કરેલી અક્ષરની ઇમેજ સાથે સરખાવવાની સરખાવીને કરવા કરવામાં આવે છે આ સગવડતાને કારણે દસ્તાવેજની ઇમેજમાં પાછળથી સુધારા વધારા થઈ શકે તે પ્રકારના દસ્તાવેજ સ્વરૂપે રૂપાંતર કરી શકાય છે એડિટ કરી શકાય તે પ્રકારના દસ્તાવેજમાં રૂપાંતર હવે જો આ જે સ્કેનર છે ને નોર્મલ સ્કેનર એમાંથી તમે કોઈ પણ પેજ સ્કેન કરો છો ને એ સ્કેન સ્કેન કરેલા પેજની અંદર કોઈપણ જાતના ફેરબદલ નહીં થાય બરાબર કેમ કે એ જે સ્કેન થશે એ ખાલી ફોટોકોપી જેવું થઈ જશે તમારે જો એની અંદર કંઈક ચેન્જ કરવું હોય તો તમે ચેન્જ ના કરી શકો એડિટ નહીં કરી શકો જો તમે આ સ્કેનરથી સ્કેન કરો છો તો પણ અહીંયા જે સ્કેનરની વાત થાય છે એ સ્કેનરની અંદર તમે કોઈ પણ વસ્તુ સ્કેન કરો છો તો સ્કેન કર્યા પછી એની અંદર તમે એડિટ કરી શકો છો એટલે ફેરબદલ પણ કરી શકો છો અહીંયા લખ્યું જ છે કે એડિટ કરી શકાય તે પ્રકારના દસ્તાવેજમાં રૂપાંતર થઈ જાય છે આ પ્રકારના જે સ્કેનર હોય એમને ઓસીઆર સ્કેનર કહેવાય ઓસીઆર એટલે શું ઓ એટલે ઓપ્ટિકલ સી એટલે કેરેક્ટર અને આર એટલે રીડર આ જે સ્કેનર છે આ ઓસીઆર સ્કેનર નથી આ એક નોર્મલ અને સિમ્પલ સ્કેનર છે બરાબર પણ અહીંયા જે સ્કેનરની વાત થાય છે એ છે ઓસીઆર સ્કેનર એટલે ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નાઇઝર ઓકે સોરી રીડર તો આ સ્કેનરની અંદર સૌથી મોટો બેનિફિટ શું છે એડવાન્ટેજ શું છે કે આ સ્કેનર જે વસ્તુને સ્કેન કરે છે ફોર એક્ઝામ્પલ કે તમે આ પેરાગ્રાફ સ્કેન કરો છો આખું આ જે પેજ તમને દેખાય છે એ આખું પેજ તમે સ્કેન કરો છો હવે સ્કેન કર્યા પછી તમારે જો આ જે પેરેગ્રાફ લખ્યા છે એની અંદર તમારે કંઈક એડિટિંગ કરવું છે તમારે કંઈક લખવું છે આ ત્રણ પોઈન્ટ પાંચની જગ્યાએ તમારે ત્રણ પોઈન્ટ છ કરવું છે આવું કંઈક એડિટિંગ કરવું છે તો આ સ્કેનરની મદદથી તમે કરી શકો છો એડિટ થઈ શકે છે બાકી આ સ્કેનરની અંદર સ્કેન કરો તો એડિટ નહીં થશે બરાબર તો આ જે સ્કેનર છે ઓસીઆર સ્કેનર આ સ્કેનર કેવું દેખાય છે એનો પણ આપણે એક વિડીયો જોઈ લઈએ તો જો આ ઓસીઆર સ્કેનરનો એક ફોટો છે ખાલી સિમ્પલ આ મારી પાસે વિડીયો પણ છે અહીંયા શું છે કે જે પેજ તમારે સ્કેન કરવો છે એ અહીંયા નીચે મૂકી દૂ મૂકી આપવાનું પછી એ આખું પેજ સ્કેન થાય અને પછી એ સ્કેનવાળું પેજ અહીંયા સિસ્ટમની અંદર આવી જાય પછી તમે એની અંદર એડિટિંગ પણ કરી શકો છો ફેરબદલ કરવું હોય તો કરી શકો છો બીજું હજુ આ એક સ્કેનર આવે હજુ આ પણ એક પ્રકારનું સ્કેનર છે એનાથી પણ તમે સ્કેન કરી શકો છો લીટી બાય લીટી એક 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 લાઈન તમે સ્કેન કરી શકો છો આ સ્કે આ જે સ્કેનર છે એના પરથી મારી પાસે એક વિડીયો છે તે વિડીયો તમે જોશો એટલે તમને ખબર પડશે આ જો વિડીયો જો ઓસીઆર સ્કેનર ઓકે આ એક વિડીયો છે એને હાથમાં દેખાય છે તમારે આ ઓસીઆર સ્કેનર છે જે આ બુકની લીટી લીટી સ્કેન કરે છે બરાબર કઈ રીતે સ્કેન કરે છે આપણે જોઈએ ઓકે તો હું થોડો વિડીયો ફોરવર્ડ કરું છું રેડી હવે કઈ રીતે સ્કેન કરે છે આપણે જોઈએ ઓકે આ જો સ્કેનર છે બરાબર આ સ્કેનરને સ્ટાર્ટ કર્યું અહીંથી સ્કેન થશે બરાબર એની સાથે બ્લુટૂથ પણ આવે છે આ જે બ્લૂટૂથ છે બરાબર જે આપણે આપણા લેપટોપ કે કોઈની સાથે અટેચ કરવાનો રેડી આજે બુક છે હવે આવી રીતે છે ને બુકની અંદર એ બે બે લાઈન ત્રણ ત્રણ લાઈન કે સ્કેન કરશે જો હવે આ અહીંયા બટન પ્રેસ કરવાનું અને સ્કેન કરવાનું જો આવી રીતે સ્કેન કરશે અહીંથી સ્ટાર્ટ કરશે આજે આ સ્કેન થઈ ગયું બરાબર પછી બીજો પેરાગ્રાફ સ્કેન કરશે આવી રીતે તમે એક એક બે બે લાઇનની આખી બુકને સ્કેન કરી શકો છો તમે જે જે વસ્તુ સ્કેન કરશો ને એ સિસ્ટમની અંદર આવતું રહેશે બરાબર તમારે જોવું છે તો એ આગળ હજુ ફોરવર્ડ કરશો જો અહીંયા સ્કેન કરે છે અહીંયા મો એને જે છે મોબાઈલ સાથે કનેક્ટ કર્યું છે આ જે કંઈ ડિવાઇસ છે મોબાઈલ છે કે શું ખબર નહીં એની સાથે કનેક્ટ કર્યું છે તો અહીંયા જે વસ્તુ સ્કેન થાય છે એ વસ્તુ અહીંયા ઓટોમેટિકલી આવી જાય છે બરાબર તો આ એક વસ્તુ છે તો આ જે સ્કેનર છે આ સ્કેનરને કહેવાય ઓસીઆર સ્કેનર તો આ સ્કેનરમાં સૌથી બેનિફિટ મોટો બેનિફિટ શું કે તમે જે સ્કેન કરો છો તો તમે એની અંદર એડિટ કરી શકો છો ફેરબદલ કરી શકો છો બાકી જે નોર્મલ સ્કેનર છે એની અંદર ફેરબદલ થતા નથી એટલે ઓ સી આર ઓપ્ટિકલ કેરેક્ટર રીડર રેડી તો આ છે ક્લિયર તો આ એક સ્કેનર હતું આપણી પાસે આ સ્કેનરનો ઇમેજ મેં તમને બતાવ્યો અત્યારે મેં આ વિડીયો સેશન બંધ કરું છું રેડી તો પાછા આપણે પીડીએફની અંદર જઈએ રેડી તો આ જે સ્કેનર મેં તમને અત્યારે બતાવ્યું આ સ્કેનરનું નામ હતું ઓસીઆર ઓપ્ટિકલ કેરેક્ટર રીડર આગળ જઈએ હજુ ઘણા સ્કેનર પણ એવા આવે છે કે કેટલાક સ્કેનર વિશિષ્ટ પ્રકારની પેન કે પેન્સિલ વડે કરેલા ચિહ્નો ઓળખી શકે છે જેમ કે હું વાત કરું છું તમને ખબર પડી જશે ઓએમઆર કે ઓએમઆરની અંદર આપણે જે પેનથી ફિલ કરીએ કે પેન્સિલથી ફિલ કરીએ એ પણ સ્કેનર ઓળખી લે છે અને તમારા જવાબો સાચા છે કે ખોટા એ પણ તમને બતાવે છે તો આ બધું કેવી રીતે થાય થતું હશે તો કેટલાક સ્કેનર વિશિષ્ટ પ્રકારની પેન કે પેન્સિલ વડે કરેલા ચિહ્ન ઓળખી શકે છે આ પ્રકારના સ્કેનર ઓપ્ટિકલ માર્ક રીડર તરીકે ઓળખાય છે ઓએમઆરનું પૂરું ફોર્મ શું છે તમને ખબર નહીં હશે કદાચ કે ઓએમઆરનું પૂરું નામ શું છે ઓ એટલે ઓપ્ટિકલ એમ એટલે માર્ક અને આર એટલે રીડર તરીકે ઓળખાય છે આકૃતિ ત્રણ માં છમાં એક ઓએમઆર કાગળનું પાનું બતાવેલ છે જેમાં એક બહુવિક પ્રશ્નપત્ર નો જવાબ ચિહ્નિત કરે છે જો હવે તમને પ્રશ્ન પડતો હશે કે આપણે બોર્ડની એક્ઝામમાં ઓએમઆર આવે છે કેટલા બધા ઓએમઆર હશે આખા ગુજરાતમાં કેટલા બધા ઓએમઆર હશે તો એ બધા ઓએમઆર કેવી રીતે ફટાફટ ચેક થતા હશે તો ઓએમઆર પેપર ચેક કરવા માટે પણ એક અલગ પ્રકારનો સ્કેનર આવે છે જેને ઓએમઆર સ્કેનર કહેવાય એ ઓએમઆર એટલે ઓપ્ટિકલ માર્ક રીડર તો હવે જોઈએ કે ઓએમઆર સીટ કઈ રીતે સ્કેન થાય છે કઈ રીતે ચેક થાય છે એના માટે પણ મારી પાસે એક વિડીયો છે તો ઓએમઆર સ્કેનરનું મશીન આર્યું બરાબર આ એક મશીન છે ઓએમઆરનું જો અહીંયાથી તમારે પેજ નાખવાના અને પછી એ બધા જ ઓ મારા ફટાફટ ફટાફટ ચેક કરે છે કેટલી સ્પીડમાં ઓએમઆર સ્કેન ચેક થાય છે પહેલાં સ્કેન થાય અને સ્કેન થયા પછી સિસ્ટમ ચેક કરે છે આપણે સૌથી પહેલાં સિસ્ટમની અંદર છે ને જે સાચા જવાબો હોય ને એ ફિટ કરવા પડે છે કે ફર્સ્ટ ક્વેશ્ચન છે એનો સાચો જવાબ એ છે બીજો ક્વેશ્ચન છે એનો સાચો જવાબ સી છે કે ડી છે કે બી છે એટલે એ જે ઓપ્શન છે એમાંથી સાચા જવાબ પહેલાં સૌથી પહેલાં આપણે કોમ્પ્યુટરમાં ફિટ કરવા પડે છે અને પછી એ સ્કેન કરે છે અને સ્કેન થયા પછી આપણે જે જવાબ કોમ્પ્યુટરમાં ફિટ કર્યા છે સાચા એની સાથે એ મેચ કરે છે બરાબર અને આ હિસાબે તમારા પેપર ચેક થાય છે ઓએમઆર તો આ જે આખું મશીન દેખાય છે ને આ મશીન છે ઓએમઆર ઓકે એટલે ઓપ્ટિકલ માર્ક રીડર આવી રીતે બધા આપણા જે ઓએમઆર એમસીક્યુ છે એ ચેક થતા હોય છે તો આ પણ એક પ્રકારનું સ્કેનર જ છે બરાબર જે ઓએમઆરની જે સીટ છે એને સ્કેન કરતો હોય છે એના પર મારી પાસે એક ઇમેજ પણ છે આ ઇમેજ તમે જોઈ શકો છો ઓકે તો બધું ઇન્ફોર્મેશન અહીંયા આપીએ છે કે સ્વિચ આપે છે પાવર સ્વિચ આપીએ છે અહીંથી આપણે ઇનપુટ કરીએ છીએ પેપર્સને ઓએમઆર પછી અહીંથી એનું આઉટપુટ એટલે પેપર અહીંથી બહાર નીકળે છે આ બધી તમારી આન્સર કીની સીટ છે જે આપણે જ્યાં જ્યાં આપણે એબીસીડી ટીક કરતા હોઈએ છીએ ઓએમઆર તો આ તો ખાલી એક ઇમેજ છે તમે વિડીયો જોઈ લીધો છે તો આ જે આખી મશીન દેખાય છે ને સ્કેનરની આ મશીન છે ઓ એમ આર ઓકે રેડી હવે આપણે આગળનો ટૉપિક તરફ વધીએ હવે આગળનો એક ટોપિક છે એમ આઈ સી આર હવે પૂરું નામ શું છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન એમ એટલે મેગ્નેટિક એટલે 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 ઇન્ક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન ચુંબકીય શાહી અક્ષર ઓળખ હવે એમઆઈસીઆર તમે આ શબ્દ પહેલા ક્યારેક સાંભળેલો નહીં હોય અહીંયા શું છે એમ વિશે શું લખ્યું છે કે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગનાઇઝેશન ની ટેકનોલોજી બેન્કિંગ ઉદ્યોગમાં ખાસ વપરાય છે

હવે એ જે ઇંક હોય ને એક વિશિષ્ટ પ્રકારની ઇન્ક હોય છે એ નોર્મલી આપણી પેનની અંદર જે ઇન્ક આવે એ ઇન્ક નથી હોતી તમે કોઈ પણ ચેક લો તમારી ઘર જો ચેક હશે કે ચેકબુક હશે તો તમે ત્યાં જોજો ચેકની ઉપર એક ઇન્કથી નંબર લખેલો હોય છે તો એ જે ઇંક હોય એ ઇંકવાળો નંબર રીડ કરવા માટે એક મશીન આવે છે એ મશીનને કહેવાય એમઆઈ સી આર હવે મશીન શું કરે છે કે ચેક ઉપરનો જે એકાઉન્ટ નંબર છે એ ઇઝીલી રીડ કરી નાખે છે બરાબર ખાલી ચેક સ્કેન કરે ને એટલે મશીનને ખબર પડી જાય કે આ ચેકનો જે હોલ્ડર છે આ ચેક કોના નામ પર છે એ કોના એકાઉન્ટનો છે એ બધી જ ઇન્ફોર્મેશન મશીનને ખબર પડી જાય છે તો અહીંયા લખ્યું જ છે કે આ ટેકનોલોજી પ્રિન્ટ કરેલા દસ્તાવેજ દસ્તાવેજ એટલે ચેકની વાત થાય છે ચેકમાંથી એકાઉન્ટ નંબર જેવી માહિતી સીધી જ વાંચી શકે છે એટલે એકાઉન્ટ નંબર રીડ કરી નાખે છે પેલો મશીન ચેકમાંથી એમઆઈસીઆરના સંકેતો મનુષ્યો દ્વારા ઘણી સરળતાથી વાંચી અને સમજી શકાય છે જ્યારે બારકોડ જ્યારે બારકોડ મનુષ્યો દ્વારા સરળતાથી વાંચી શકાય છે પણ સમજી શકાતા નથી અહીં માહિતીને વિશિષ્ટ ચુંબકીય શાઈ જે આર્યન ઓક્સાઇડમાંથી બનાવવામાં આવે છે જે શાઈની વાત થાય છે જે શાઈ છે જે ચેક પર પ્રિન્ટ કરવામાં આવે છે એ શાઈ શેનાથી બને છે આર્યન ઓક્સાઇડમાંથી બનાવવામાં આવે છે અને પછી એ શાઈ વડે લખવામાં આવે છે હવે આપણે એ પણ જોઈએ કે એમ સ્કેનર કઈ રીતે વર્ક કરે છે અને કેવું હોય છે જે ચેકને ફટાફટ સ્પીડલી રીડ કરતો હોય છે હવે એના માટે જે વિડિયો છે એમ સ્કેનર ફોર ચેક હવે જો એક નાનું એવું મશીન આવે છે વિડીયો ફોરવર્ડ કરું છું જો કેટલું નાનો એક મશીન છે આ મશીન છે જે મેં એમ આ મશીન છે એમ બરાબર આવી રીતે બધા ચેક તમારે એક સાથે નાખી આપવાના અહીંથી નીકળીને અહીંથી એન્ટર થાય છે અને પછી એ બાજુથી એ રિટર્ન આવે છે ઓકે ગોળ ફરીને એટલે ફટાફટ ફટાફટ બધા છે આ ઇન્ક છે એની અંદર એક ઇંક આવે છે જે વિશિષ્ટ પ્રકારની ઇન્ક છે ને એ બધી એની અંદર આવે છે કાર્ટેજની અંદર બરાબર તો આપણે જોઈએ ખાલી આપણે ખાલી એટલું જ જોઈએ કે એ સ્કેન કઈ રીતે એને ચાલુ કર્યું પ્લગ ઇન કર્યું ઓકે કેબલ નાખો રિસેટનું બટન પ્રેસ કર્યું ઓકે એમઆઈસીઆર સ્કેનરને સ્ટાર્ટ કર્યું ઓકે હવે પછી એ બધા જ જે ચેક છે ત્યાં મૂકશે પછી એક 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 ચેકને શું કરશે જો હવે બધા જ ચેક અહીંયા મૂકશે હવે ચેકની ઉપર જે નંબર છે એ બધા જ નંબર આ મશીન રીડ કરી લેશે કે એના ઉપરના જે એકાઉન્ટ નંબર છે કે આ એકાઉન્ટ નંબર કોનો છે ઓકે બધી જ ઇન્ફોર્મેશન આપણી મશીન પાસેથી મળી જશે બરાબર તો એ જે ઇન્ક છે એ ઇન્કને વાંચવા માટે આ મશીન જ એક એવું સાધન છે જે વાંચી શકે છે ઓકે કેટલા બધા ચેક એ એક સ્કેન કરી શકે છે તો આપણે ફરીથી વિડીયો થોડો આગળ ફોરવર્ડ કરીએ અને જોઈએ તો જો આવી રીતે અહીંથી ચેક જાય છે અહીંથી ફરીને પછી એ બાજુથી પાછા રિટર્ન આવે છે બરાબર એટલે કેટલી સ્પીડથી કામ થાય છે એટલે આ મશીન ફટાફટ ચેકના ઉપરના નંબર વાંચીને એકાઉન્ટ નંબરની ડિટેલ વાંચીને આપણને બધી જ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે રેડી જો આવી રીતે અહીંથી ચેક નાખવાનો અહીંથી પાછળથી જશે અને અહીંથી સ્કેન થઈને રિટર્ન ખાલી ગોળગોળ ફરીને ટાઈમપાસ કરે છે એવું નથી એ આખું સ્કેન કરીને ફરીથી પાછળ આવી જાય છે બરાબર તો આ જે સ્કેનર છે આ સ્કેનર કયું છે એમ આઈ સી આર કયું છે એમ આઈ સી આર તો યાદ રાખજો એમ આઈ સી આર મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન હવે આવે છે આ એક મશીન હવે આ મશીન તો તમે જોયું જ હશે ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર આપણે એટીએમને રીડ કરવા માટેનું એક મશીન છે તમે આ જોયું હશે તમારે કહેવાની જરૂર નહીં તમે કોઈ પણ શોપ પર જાઓ છો તમારી પાસે પૈસા નહીં હોય પણ એટીએમ કાર્ડ છે તો તમે એટીએમથી ચૂકવણી કરો છો તો શોપકીપર પાસે આવું એક મશીન હોય છે તમે પેટ્રોલ પંપ પર જાઓ છો પેટ્રોલ ભરવા માટે તમે ત્યાં પણ આવું બધું જોયું હશે કે ઇલેક્ટ્રોનિક કાર્ડ ડેટાના નાના પ્લાસ્ટિક કાર્ડ જેને ઇલેક્ટ્રોનિક કાર્ડ કહેવામાં આવે છે તેના ઉપરથી માહિતી વાંચી શકે છે કાર્ડમાંથી ડેટા વાંચીને કોમ્પ્યુટરમાં લઈ જવામાં આવે છે બેંકના ઓટોમેટિક ટેલર મશીન એટીએમનું પૂરું નામ શું છે ઓટોમેટિક ટેલર મશીનના કાર્ડ અને ક્રેડિટ કાર્ડના પ્રકારના પ્લાસ્ટિક કાર્ડ છે જેમાં કાર્ડ કાર્ડધારકની માહિતી લગાવ ખેલી હોય છે કાર્ડ કારડીડર વડે ચાલુ લેવડ દેવડ જેમ કે કોઈ બિલ ખરીદીની માહિતી ઉમેરવામાં આવે છે એટલે આ જે છે આ છે કાર્ડ કારડીડર તો એનો તો મારી પાસે વિડીયો નથી પણ એને મારી પાસે ફોટા છે તો આ જે કાર્ડ એડર છે અહીંયા કાર્ડને સ્ક્રેચ કરવામાં આવે છે ઉપરથી નીચે સ્ક્રેચ કરવામાં આવે છે જો કે આ જે કાર્ડ એડર છે અહીંયા સ્ક્રેચ કરવાની જરૂર નથી ખાલી તમારે અંદર કાર્ડ નાખીને એન્ટર કરી દેવાનું અને પછી તમારે ઉપરથી જે પ્રોસેસ કરવી છે કાર્ડની એ કરવાની બરાબર તો આ બે પ્રકારના કાર્ડના ફોટા મારી પાસે છે એક આ એક કાર્ડનું મશીન છે અને આ એક બીજું એક કાર્ડનું મશીન છે આ તમે જોયું જ છે બરાબર એટલે એના વિશે મારી પાસે કોઈ વિડીયો નથી તો સિમ્પલ એવો એક ટોપિક છે રેડી તો પાછા આપણે પીડીએફની અંદર જઈએ ઓકે ક્લિયર પછી નેક્સ્ટ છે સ્પીચ એન્ડ વિઝન ડિવાઇસ સ્પીચ એન્ડ વિઝન ડિવાઇસ ઓકે હવે એના ઉપર મારી પાસે કોઈ વિડીયો નથી કેમ કે આવો કોઈ વિડીયો યુટ્યુબ પર છે જ નથી તો એકચ્યુલી આ શું છે સ્પીચ એન્ડ વિઝન ડિવાઇસ એટલે શું કે ઉપર જણાવેલ અનેક પ્રચલિત નિવેશ એકમો ઉપરાંત બોલી અને દ્રષ્ટિ આધારિત સ્પીચ એન્ડ વિઝન નિવેશ એકમો પર જાણીતા છે હવે પત્રવ્યવહારમાં શાબ્દિક માહિતીના લાંબા લેખન માટે સ્પીચ ઇનપુટ વપરાય છે હવે ફોર એક્ઝામ્પલ તમને ખબર હશે અત્યારે વોટ્સએપમાં એક નવી ટેકનિક એટલે બહુ જૂની ટેકનિક થઈ ગઈ છે અત્યારે કે આપણે મેસેજ ટાઈપ કરવાની કોઈ જરૂર પડતી નથી આપણે ડાયરેક્ટ બોલીએ છીએ તો એ એની જાતે ટાઈપ થઈ જાય છે તમે જો કદાચ ખબર નહીં હશે આવા બધા ફીચર્સ આપણા મોબાઈલની અંદર આવે છે કે તમે ખાલી બોલો તમે ખાલી બોલશો એટલે એ એની જાતે ટાઈપ થઈ જશે ઇંગ્લિશની વાત નહીં કરતો ઇવન તમે ગુજરાતીમાં બોલશો તો પણ એક ગુજરાતીની અંદર એની જાતે ટાઈપ થઈ જશે તમને વાત ખબર હશે બરાબર તો આવી બધી વસ્તુઓ અત્યારે આવી છે તો આપણે આવું ક્યારે કરતા હોઈએ કે જ્યારે આપણે ઘણું બધું લાંબુ ટાઈપ કરવાના હોય ઓકે થોડું ઘણું ટાઈપ કરવાના છે તો આપણે હાથથી ટાઈપ કરી નાખીએ છીએ મોબાઈલમાં પણ તમારે જો ઘણું બધું ટાઈપ કરવું છે તો તમારે શું કરવું પડે છે પછી એને બોલવું પડે છે તો એ જ વસ્તુ અહીંયા લખ્યું છે કે પત્ર વ્યવહાર તો મોટો હોય પત્ર વ્યવહારમાં શાબ્દિક માહિતીના લાંબા સ્ત્રોત લેખન માટે સ્પીચ ઇનપુટ વાપરાય છે સ્પીચ ઇનપુટ એટલે સ્પીચ ઇનપુટ કરવું પડે આપણે બોલું પડે છે તદુપરાંત બોલીને કાર્ય કરતા વાણી પ્રક્રિયા કરતી સંપૂર્ણ સ્વયંચાલિત પદ્ધતિના વિકાસ માટે પણ સ્પીચ ઇનપુટનો ઉપયોગ થાય છે હવે ટાઈપ કરીને પસંદ કરીને સ્કેન કરીને આદેશ આપવાના બદલે બોલીની અવાજ દ્વારા સીધા જ આદેશ આપી શકાય છે એટલે તમારે મશીનને જો કંઈક ઓર્ડર આપવો હોય ને તો ડાયરેક્ટ બોલીને એને ઓર્ડર આપો ફોર એક્ઝામ્પલ કોઈ રોબર્ટ છે કોઈ રોબોટ તૈયાર કર્યો છે હવે રોબોટને તમારે ઓપરેટ કરવો છે તો રોબોટને ઓપરેટ કરવાની જરૂર નથી તમે ડાયરેક્ટ ખાલી એને આદેશ આપો એટલે તમે તમે જેમ બોલશો એ રોબોટ તમારું સાંભળીને એ વર્ક કરશે રોબટને તમે કીધું કે મારી પાસે મને પાણી લઈ આવો તો રોબટ તમારા માટે પાણી લઈ આવશે તમે કરશો કે રોબોટ આ બધું કામ કર એ બધું સાફ કર તો એ બધું જ તમારું કામ કરશે એટલે શું થાય છે કે તમે જે બોલો છો એ બધું રોબોટ સાંભળે છે અને તમે જે કહો છો એ બધું રોબોટ કરે છે તો એ જે વસ્તુ છે ને એને કહેવાય સ્પીચ એન્ડ વિઝન ડિવાઇસ હવે ધારો કે તમારી પાસે સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક ઘર છે એટલે આખું ઘર તમારું ઇલેક્ટ્રોનિક છે જેના બારણા તમે ખુલ્જા સિમ સિમ બોલો એટલે ખુલી જાય એટલે એક મજાકની વાત થઈ પણ એ એવન સાચું જ છે કે આખું તમારું ઘર જો ઇલેક્ટ્રોનિક ઘર છે બરાબર અને તમે જો તમારે બારણું ખોલવાનું છે તો હાથી નહીં ખોલા ડાયરેક્ટ આપણે અહીંથી ઓર્ડર આપવાનો ખુલજા સિમ સીમ ઓકે આવું કંઈ ઓર્ડર આપવાનો તો તમારો દરજ્જો આપ એની જાતે ખુલી જશે એનો મતલબ શું થયો કે તમે જો બોલો છો એ સ્પીચ ઉપર બધી જ વસ્તુ કામ કરતી હોય એને કહેવાય સ્પીચ એન્ડ વિઝન ડિવાઇસ ઓકે એટલે વિઝન દ્રષ્ટિ ઇનપુટ રોબોટમાં વપરાય છે જે પ્લેન ચલાવવા માટે કાં તો શસ્ત્રક્રિયા સર્જરી કરવા માટે જેવા જોખમી કાર્યો કરે છે એટલે ડૉક્ટર લોકો પણ આવા બધા ઘણા મશીન લોકો મશીનો હોસ્પિટલની અંદર વાપરતા હોય છે જે આપણે બોલીએ એ રીતે મશીન કામ કરતું હોય છે તો આવા જે મશીન હોય જે આપણા સ્પીચ પર કામ કરે છે આપણે જે બોલીએ એ રીતે કામ કરે છે આવા જે મશીનો છે એ મશીનો ક્યારેક ક્યારેક એ આપણા અવાજથી કામ કરે છે ક્યારેક ક્યારેક આપણા ફિંગર પ્રિન્ટ એટલે આપણે બાયોમેટ્રિક સિસ્ટમથી કામ કરે છે ક્યારેક ક્યારેક આપણો ફેસ જોઈને કામ કરે છે તો આવા જે મશીન્સ છે એને સ્પીચ એન્ડ વિઝન ડિવાઇસ તરીકે કહેવામાં આવે છે હવે ફોર એક્ઝામ્પલ કે કેમેરાનો ઉપયોગ પણ ઇનપુટ ડિવાઇસ તરીકે થાય છે જેમ કે ચહેરાની ઓળખ વડે લેપટોપમાં સ્વય સંચાલિત રીતે ઉપયોગ કરતાની પરવાનભૂતતા નક્કી કરવામાં આવે છે હવે તો મોબાઈલમાં પણ આવી ગયું તમે મોબાઈલ લોક થઈ જાય તો મોબાઈલને જો અનલોક કરવો હોય તો આપણો ફેસ મોબાઈલ જોઈ એટલે અનલોક થઈ જાય તમે એક મૂવી જોઈ હશે રજનીકાંતની બરાબર શિવાજીવાળી એની અંદર આવું છે કે રજનીકાંત પાસે એક લેપટોપ હોય બરાબર એ લેપટોપને જે પાસવર્ડ હોય એની વોઇસ હોય રજનીકાંતની તો એનો પાસવર્ડ શું હોય કે શિવાજી બળી કુલ શિવાજી બળી કુલ આવે પાસવર્ડ હોય હવે એ પાસવર્ડ જો આપણે બોલીએ ને શિવાજી બડી કુલ તો એ લેપટોપ નહીં ખુલે એ અનલોક નહીં થાય પણ રજનીકાંત જ્યારે એ બોલે કે શિવાજી બડી કુલ તો એ લેપટોપ અનલોક થઈ જાય એટલે મતલબ શું થયો કે લેપટોપની અંદર જે વોઇસ ફિટ કરી છે એ કોની છે રજનીકાંતની એટલે આપણને પાસવર્ડ ખબર હોય ને તો પણ એ આપણા વોઇસથી તો પાસ લેપટોપ નહીં જ ખુલે એટલે આ જે બધી વસ્તુઓ છે આ છે સ્પીચ એન્ડ વિઝન ડિવાઇસીસ ઓકે પછી અહીંથી તમારું આઉટપુટ ડિવાઇસનો ટૉપિક સ્ટાર્ટ થાય છે કે કયા કયા આઉટપુટ ડિવાઇસ છે આઉટપુટ આપણે ઇનપુટ આપીને જેના પર આઉટપુટ મેળવતા હોઈએ છીએ ને તો આઉટપુટ મોનિટર પર પણ આઉટપુટ આવે છે પ્રિન્ટર પણ આઉટપુટ આવે છે પ્રોજેક્ટર પર આઉટપુટ આવે છે પ્લોટર પ્લોટર એક મોટું મશીન હોય છે પ્રિન્ટરનું એને પ્લોટર કહેવાય પ્રોજેક્ટર કેમ આઉટપુટમાં આવે કેમ કે તમે સીપીઓને સિસ્ટમને અટેચ કરો છો પ્રોજેક્ટર સાથે તમે જે પણ કંઈ વર્ક કરો છો એ ક્યાં દેખાય છે પ્રોજેક્ટર પર એટલે પ્રોજેક્ટરમાં શું મળે છે આઉટપુટ આ બધા જ ડિવાઇસ આઉટપુટ ડિવાઇસની અંદર આવે છે તો એમાંથી પહેલું ડિવાઇસ છે મોનિટર બરાબર તો મોનિટરને શું કહેવાય આઉટપુટ ડિવાઇસ કહેવાય હવે મોનિટર છે ને ત્રણ પ્રકારના આવે છે સૌથી પહેલાં જૂના મોનિટર એવા આવતા તમને ખબર હશે તો જે જૂના મોનિટર હતા એમની સીઆરટી મોનિટર કહેવામાં આવતું સીઆરટી આવા મોનિટર જે અત્યારે બંધ થઈ ગયા બરાબર તો આ જે મોનિટર છે જેને સીઆરટી કહેવામાં આવે છે સીઆરટીનું પૂરું નામ શું છે કેથોડ રે ટ્યુબ કેમ આવું કહેવામાં આવે કેમ કે એની અંદર એક ટ્યુબ આવતી જેવી રીતે જે જૂના ટેલિવિઝનના ટીવી હતા એની અંદર પણ એક ટ્યુબ આવતી હતી ઓકે કાચની એક ટ્યુબ આવે છે એવી ટ્યુબ આ મોનિટરની અંદર આવતું એટલે એને કહેવામાં આવે છે કેથોડ રે ટ્યુબ પછી ધીમે ધીમે આ બધા સિસ્ટમ બંધ થઈ ગયા અને પછી માર્કેટમાં આવ્યા એલસીડી ઓકે આ સીઆરટી મોનિટર બંધ થઈ ગયા પછી કયા મોનિટર આવ્યા એલસીડી હવે એલસીડીનું પૂરું નામ શું છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ઓકે હવે એલસીડી પણ બંધ થઈ ગયા અને પછી માર્કેટમાં કોણ આવ્યું એલઈડી અને એલઈડીનું પૂરું નામ શું છે લાઇટ એમિટિંગ ડાયોડ તો એલસીડી અને એલઈડી માં ડિફરન્સ શું છે તમને ખબર છે એલસીડી એલસીડી તમને સામેથી જ જોવી પડે છે એલસીડી તમે જો ક્રોસ એંગલથી થી જોશો ને તો તમને બધું બ્લેક બ્લેક દેખાશે એવું ભૂત જેવું દેખાશે બરાબર એટલે ફોટોકોપીની નેગેટિવ આવે ને એમાં કેવા આપણા ફેસ દેખાય એવી રીતે ટીવી દેખાય કે કોમ્પ્યુટર હોય એલસીડી તો પણ એવું જ દેખાય એટલે તમારે કોમ્પ્યુટર હોય કે ટીવી હોય એ સામેથી જ જોવું પડે તમે કદાચ નીચે બેસી જાઓ અને ટીવી ઉપર મૂકી હોય તો આપણે પિક્ચર સારી રીતે ના જોઈ શકીએ તમે ક્રોસમાંથી છો બધું બ્લેક બ્લેક દેખાશે પણ એલઈડીમાં આવું નથી એલઈડી તમે કોઈપણ એન્ગલથી જુઓ નીચે બેસી જાઓ રાઇટમાં જતા રહો લેફ્ટમાં જતા રહો ઉપર જતા રહો તમે કોઈપણ ખૂનીથી તમે એલસીડી જુઓ કાં તો એ મોનિટર હોય કે કોમ્પ્યુટર એ એવું જ દેખાશે એકદમ ક્લિયર એમાં બ્લેક બ્લેક નહીં દેખાય તો આ છે મોનિટર રેડી મોનિટર પછી પ્રિન્ટર પ્રિન્ટરને પણ આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે હવે પ્રિન્ટર તમને ખબર જ છે કે પ્રિન્ટર તમે સિસ્ટમ સાથે કનેક્ટ કરો તમારે જે પણ કંઈ વસ્તુ પ્રિન્ટ આપવાની છે કોઈ ચિત્રો હોય કે કોઈ લખાણ હોય જે પણ કંઈ વસ્તુ હોય જે તમારા કોમ્પ્યુટરમાં છે પછી કલર પ્રિન્ટર હોય કે બ્લેક એન્ડ વ્હાઈટ પ્રિન્ટર હોય એવો પ્રિન્ટર તમારી પાસે હોવો જોઈએ બરાબર તો અહીંથી તમે પ્રિન્ટ આપો એટલે એ પ્રિન્ટરની અંદર જે કાગળ નાખ્યા છે એની અંદર એ પ્રિન્ટ નીકળી આવે છે બરાબર તો એ જે પ્રિન્ટર છે એ પ્રિન્ટર આપણું આઉટપુટ ડિવાઇસ છે બરાબર તો આવું બધું છે સિમ્પલ કે ઇમેજ હોય કે પછી ઘણું બધું એ પ્રિન્ટરના બારામાં અહીંયા લખ્યું છે કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર આવે છે ઓકે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં શું છે કે આપણે જે પ્રિન્ટ આવે છે ને એમાં બધા ડોટ 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 મળીને બધું પ્રિન્ટ તૈયાર થાય છે બરાબર આવા ઘણા બધા પ્રિન્ટરના પ્રકાર છે એક ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે એક ઇન્જેટ પ્રિન્ટર છે બરાબર ઓકે આપણી પાસે જે હોય છે એ લેઝર પ્રિન્ટર હોય છે લેઝર પ્રિન્ટર એટલે શું છે કે લેઝર પ્રિન્ટરની અંદર એક લેઝર લાઇટ આવે છે એ લાઇટ ઉપર પ્રિન્ટર ચાલતું હોય છે બરાબર ઇન્જેટ પ્રિન્ટરની અંદર એક ઇન્ક આવે છે ઓકે હા ઇન્ક પણ આવે છે અને પાવડર પણ આવે છે ઓકે તો પાવડર જો હોય ને એ ડોટ 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 બરાબર આવે જો અહીંયા કેટલા બધા નામ રાખે છે ડૉટ મેટ્રિક્સ પ્રિન્ટર લેઝર પ્રિન્ટર ઓકે પછી ઇન્જેટ પ્રિન્ટર આ જે લેઝર પ્રિન્ટર છે ને એ સૌથી મોંઘા હોય છે ઘણા બધા એની અંદર જે પ્રિન્ટ નીકળે છે ને એ બહુ ક્લિયર એટલે ક્લિયરટી સારી હોય તો અહીંયા લખ્યું છે છે લેઝર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી પણ હોય છે અને ઘણા મોંઘા પણ હોય છે બરાબર સૌથી સસ્તા પ્રિન્ટર કયા હોય છે ડોટ મેટ્રિક્સ ઓકે હવે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કોઈ બહુ ઓછા લોકો વાપરે છે કે જો આને લખ્યું છે આ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે બહુ ધીમે ધીમે ચાલે છે એક 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 લીટી ટાઈપ કરે છે એક લીટી પ્રિન્ટ કરી પછી બીજી લીટી પ્રિન્ટ કરે છે બીજી લાઈ લીટી પ્રિન્ટ કરી લઈ ત્રીજી ઓકે સ્પીડમાં નથી પણ આ જે લેઝર એ ફટાફટ તમે પ્રિન્ટ આપો એટલે બેથી ત્રણ સેકન્ડમાં તો તમારી પ્રિન્ટ આવી જ જાય બરાબર પછી પ્રોજેક્ટર પ્રોજેક્ટર એટલે તમને હવે કોમ્પ્યુટર તમે સ્કૂલની અંદર તો દરેક દરેક ક્લાસમાં પ્રોજેક્ટર આપણે કનેક્ટ કર્યા જ છે બરાબર એટલે વ્હાઈટ બોર્ડ જેવું દેખાય છે તમારી કોમ્પ્યુટરની સ્ક્રીન જ હોય છે બરાબર મોટી કોમ્પ્યુટરની સ્ક્રીન હોય છે તમે જે પણ કંઈ લેપટોપમાં કામ કરતા હોય કે સીપીઓની અંદર જો કનેક્ટેડ હોય પ્રોજેક્ટ તો તમે ડાયરેક્ટલી વર્ક કરી શકો છો એટલે બધી જ વસ્તુ બહુ મોટી મોટી દેખાય છે ઓકે જે જા જેમ આપણે મૂવી જોતા હોય ઓકે થિયેટરની અંદર એ રીતનું બધું દેખાય છે સાઉન્ડ હોય છે ચિત્ર હોય છે એટલે ભણવામાં બહુ મજા આવે છે કોઈ પણ વસ્તુ તમે ડાયરેક્ટ બુકમાં ભણતા હોય અને ડાયરેક્ટ એ જ વસ્તુ તમે પ્રોજેક્ટર પર ભણો તો ઘણો ફરક પડે છે બરાબર તો પ્રોજેક્ટર આપણને એક આઉટપુટ ડિવાઇસ છે તો પ્રોજેક્ટરનો યુઝ શિક્ષણ માટે બહુ વધારે કરવામાં આવે છે વર્ગખંડની દિવાલ અથવા વ્હાઈટ બોર્ડ પડદા ઉપર શિક્ષણ માટેની માહિતી રજૂ કરતા તમે જોયા છો ઓકે તો ઘણી બધી શાબ્દિક માહિતી હોય ચિત્રો હોય ધ્વનિ હોય ગ્રાફિક હોય આલેખ હોય એનિમેશન હોય કેટલી બધી વસ્તુઓ આપણે પ્રોજેક્ટર પર જોઈ શકો છો તમે કોઈ પ્રેઝન્ટેશન બનાવ્યું હોય પાવર અંદર તમે એ બધી જ વસ્તુઓ પ્રોજેક્ટર ઉપર જોઈ શકો છો અને પછી આપણા ચેપ્ટરની અંદર સૌથી લાસ્ટમાં એક ટોપિક છે વોઇઝ રિસ્પોન્સ એટલે ધ્વનિના રૂપમાં પ્રતિક્રિયા વોઇઝ રિસ્પોન્સ હવે કોમ્પ્યુટરના જે ઉપયોગ કરતાં મોનિટર પ્રોજેક્ટર કે પ્રિન્ટર ઉપર આઉટપુટ જોવા કે વાંચવા ઈચ્છતા નથી તેમની સમક્ષ સંગ્રહ કરેલ ધ્વનિ અને આપેલી શાબ્દિક માહિતીમાંથી રૂપાંતરિત ધ્વનિ રજૂ કરવામાં આવે છે વિડીયો ગેમ્સ સ્વૈ સંચાલિત જવાબો આપતા યંત્ર ચેતવણી આપતા યંત્ર અને પૂર્વનિયોજિત નિશાની દર્શાવવા સિગ્નલ માટે વગેરે જેવો વિનિયોગમાં વોઇસ આઉટપુટની જરૂર પડે છે એટલે ઇન શોર્ટ મેં તમને પહેલાં વાત કરીને લેપટોપની એવો જ છે કે આપણે જે વોઇસ છે ને એ સિસ્ટમની અંદર પહેલાંથી ફિટ કરી રાખવાની એટલે આપણી જે વોઇસ ફિટ કરી હશે એ વોઇસના આધારે આપણું સિસ્ટમ કામ કરશે બરાબર એટલે આપણા વોઇસ ઉપર કામ કરશે એ રીતે તો એ બધી જ ટેકનોલોજીની જે છે જે વોઇસથી રિલેટેડ છે એને વોઇસ રિસ્પોન્સ ધ્વનિ રૂપમાં પ્રતિક્રિયા એટલે વોઇસ રિસ્પોન્સ એટલે આ જે આખું ચેપ્ટર હતું એમાં આપણે ખાસ કરીને ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ વિશે વાત કરી પ્રોજેક્ટર આઉટપુટમાં આવે પ્રિન્ટર આઉટપુટમાં આવે મોનિટર આઉટપુટમાં આવે આ બધા આઉટપુટ ડિવાઇસ પણ આજે ઉપર છે ને આ બધા ઇનપુટ ડિવાઇસ છે કેમ કે સ્કેનર બધા ઇનપુટ જ કરતા હોય છે કામ એટલે એમ એને ઇનપુટ કહેવાય જોઈસ્ટિક પણ ઇનપુટમાં આવે છે ઓકે માઉસ પણ તમારું ઇનપુટમાં જ આવે છે કીબોર્ડ પણ ઇનપુટમાં જ આવે છે બરાબર તો ઉપરના જે બધા છે એ બધા જ ડિવાઇસ ઇનપુટના છે અને ચેપ્ટર પૂરું થાય છે ત્યાંથી બધા જે લાસ્ટ લાસ્ટમાં છે એ બધા જ ડિવાઇસ આઉટપુટના છે તો એવી રીતે આપણું જે આ ત્રીજું ચેપ્ટર છે જેનું નામ જ શું હતું ઇનપુટ અને આઉટપુટના એકમો એ આપણું પૂરું થઈ ગયું છે ઓકે સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર લઈને આવીશું તો ત્યાં સુધી આપણે ઓકે આ ચેપ્ટરને પૂરું કરીએ ઓકે સો મળીએ આપણે નવા ન્યૂ લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે ઓકે થેન્ક યુ